નમસ્કાર મિત્રો, હું ચિકિત્સા દિલીપ, બેઠકના સૌ સર્જકો, વાચકો અને લેખકો તેમજ વિશ્વના સૌ સારસ્વત મિત્રોનું આજની બેઠકમાં સ્વાગત કરું છું. મિત્રો, હરી પર અમથું અમથું હેત, હું અંગૂઠા જેવડી ને મારી વાલપ બબ્બે વહેત, એવા ભજનથી જેનું પ્રેમ મંદિર ગુંજે છે એવા પ્રેમના ચાહક અને વાહક તેમજ પ્રભાવક શિક્ષણવિદ ડોક્ટર ભદ્રાયુભાઈ વચ્છરાજાનીનું હું બેઠકમાં પ્રેમ ભર્યું ભાવભીનું સ્વાગત કરું છું. નમસ્કાર ભદ્રાયુભાઈ, આપના વ્યક્તિત્વના અનેક પાસાને આજે જાણવા છે. આપણો વાતચીતનો દોર આપના જીવનની શરૂઆતથી કરીએ તો આપે એક સફળ શિક્ષક, પ્રભાવક વક્તા અને શિક્ષણવિદ તેમજ ઉત્તમ લેખક છો, તો આપનું બાળપણ કેવું હતું અને ભદ્રાયુભાઈને જીવનના આ તબક્કે પહોંચાડવામાં આપના બાળપણના ઉછેરના પરિબળોએ ભાગ ભજવ્યો? આપના માતા પિતા કે વડીલ કોણ આપની પ્રેરણા મૂર્તિ છે? જિગીસાબેન, આ બેઠકમાં આપની સાથે વાતચીત કરતા મારા બાળપણને યાદ કરવાનો સુંદર મજાનું ઈજન આપે આપ્યું છે એ મારા માટે આનંદનો વિષય છે. કારણ આમ હું મારા વિશે વાત કરવા બહુ ટેવાયેલો નથી, કારણ એવો બહુ સમય નથી મળતો. પણ જ્યારે આપણે પાછું ફરીને જોઈએ ત્યારે સ્મૃતિનો એક પટારો ખુલી જતો હોય છે, અને આ પટારાની અંદર તકલીફ એ પડે છે કે એ પટારાનું બારણું ખોલી નાખીએ તો સ્મૃતિઓ એક પછી એક યાત્રા કાઢીને બહાર આવતી રહે છે. પછી એ સ્મૃતિઓને પણ આપણે અવગણી શકતા નથી, એટલે આપણું જીવન વર્તમાનમાંથી ભૂતકાળમાં જતું રહે છે. મને ઘણા બધા ચિંતકોને અને પ્રબુદ્ધ જનોને સાંભળ્યા પછી, વાંચ્યા પછી એવું સમજાણું છે કે લીવ ઇન ધ મોમેન્ટ, આ ક્ષણમાં જીવો. અને મારા જીવનનો એક બહુ મોટો આદર્શ એ છે કે હર એક પળને, હર એક ક્ષણને પૂરેપૂરી જીવવી. એમાં મને કોઈ મુશ્કેલી થાય એવી કોઈ વાતમાં હું આડો ન ફાટું એની હું કાળજી રાખું છું. આપે બાળપણ વિશે પૂછ્યું ત્યારે હું બહુ ટૂંકમાં એના વિશે વાત કરું એટલે બેકગ્રાઉન્ડ પૂરેપૂરું આવી જશે. એક મધ્યમથી પણ નીચેનો વર્ગ કહેવાય એવા કુટુંબનો હું સભ્ય છું. મારા માતા પિતા એ 5 સંતાનોમાં હું ચોથું સંતાન છું. પિતાશ્રી મારા જેવા હતા, દહેરી લાલા જેવા હતા, સેન્ટ્રલ ગવર્મેન્ટના નોકરિયાત હતા. માતા છે એ એમના મમ્મી પપ્પાના પ્રમાણે જાજરમાં નથી, અને એમનો પ્રભાવ બહુ હતો અમારા કુટુંબ ઉપર, હતો પિતાશ્રી ઉપર પણ વધુ હતો, અને પરિણામે અમારી ઉપર પણ હતો. એક મોટો ફાયદો એ હતો કે આ એક બાજુ વહેતું ઝરણું અને બીજી બાજુ શિખરની ઊંચાઈ જેવી એક પરમ ટોચની વ્યક્તિ જેનું વ્યક્તિત્વ પ્રમાણમાં થોડુંક વૃક્ષ લાગે, એ બંનેની વચ્ચે જે વહ્યો એનું નામ ભદ્રાયુ. એ બંનેમાં હું આગળ રહ્યો. 5 ભાઈ બહેન એટલે આમ તમે કહો તો 1950 થી 1959 સુધીમાં 5 ભાઈ બહેન જન્મ્યા, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે પરવરિશનો જે મુદ્દો આવે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી એ સમયે બહુ ટૂંકા પગારો હતા, ઓવરટાઈમ કરે એ ઘણીવાર પગાર કરતા વધી જતું હતું. પરિણામે ટૂંકી બધી સગવડતાઓ, નાની નાની પણ નાની સગવડતાઓને લઈને ફાયદો એ હતો કે બધા ખૂબ નજીક નજીક રહેતા હતા.
અત્યારે બહુ મોટા મેન્શન્સ થયા છે, એટલે આપણે સગવડતાઓ વધી છે, એટલે આપણે આમ સોશિયલ ડિસ્ટન્સ તો લગભગ કાયમ પાળતા જ આવ્યા છીએ. કોરોના નહોતું ત્યારે પણ અમારે એવું નહોતું, એક નાનકડા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા હતા અને ત્યાં ઉછર્યા, એટલે માતાનો સ્વભાવ બદ્ધ અને પિતાનો સ્વભાવ મુક્ત. આ મુક્ત અને બદ્ધ બે વાતાવરણની વચ્ચે હું ઉછર્યો. ચોથા નંબરનું સંતાન એટલે અમારે અહીંયા એક સિરિયલ આવતી હતી ઉત્તરણ. એ ઉત્તરણ સિરિયલનો જેટલા જે સીન આવતા હતા એનો મેં અનુભવ કરેલો છે. એક નાનકડી વાત કરું, એ સમયે ઘરમાં દર બે વર્ષે દરજી બેસાડવામાં આવતું, અને એ દરજી આવે, આપણે ત્યાં 15-20 દિવસ રહે, આપણી ભેગા જમે. મને યાદ છે ડાયાભાઈ અને ડોસાભાઈ એવા બે ભાઈઓ આવતા. અલબત્ત ડાયાભાઈ ડોસા જેવા હતા અને ડોસાભાઈ બહુ ડાયા હતા. પણ અમારા નાનપણમાં મને ખબર છે કે દર બે વર્ષે 20-25 દિવસ આવે અને બધાના જોઈતા કપડાઓ 20 દિવસમાં સેવી કાઢે. સંચો આવે રિક્ષામાં, એ સંચો ગોઠવે અને એ જોવાની બહુ મજા આવતી. આ વાત હું અત્યારના કરું તો કદાચ ત્યાંના અને અહીંના જોવાનું ને નવું લાગે કે આવું કઈ હોય. રેડીમેડ ગાર્મેન્ટના જમાનામાં આપણે જીવીએ છીએ ત્યારે. પણ એ મુદ્દો મારે કેવો છે એ કે એ સમયે લગભગ મારા ઓછામાં ઓછા કપડાં સીવવા જતા. કેમ? કારણ કે નંબર 3ના જેટલા કપડાં હોય એ નંબર 4ને મળતા. બરાબર, આવું જ ભણવામાં થતું. આગળના ચોપડા હોય એ મને મળતા. એટલે મને પહેલેથી એ ખબર હતી કે માનવ સર્જિત અથવા તો પરિસ્થિતિ સર્જિત અભાવ કોને કહેવાય. એ અભાવનો મને કોઈ ફરિયાદ નથી, કોઈ ફરિયાદ નથી. બહુ આનંદ છે એટલા માટે કે ઈશ્વરે એ સમયે આપણને સમજ આપી હતી કે સમજી લે દોસ્ત, તારો ક્રમ ચોથો છે, 3 જણાને મળે પછી તારો વારો આવે. એટલે મોટા થઈને જે તેન ત્યક્તેન ભુંજીતા એ શ્લોક સમજ્યા અને એનો ભાવાર્થ જાણ્યો તો એ જાણવું જરૂરી બન્યું, અનુભવી લીધું તું પહેલા. આવા કુટુંબમાં ઉછર્યા એટલે એક બહુ સારું કામ એ થયું કે ભણવામાં સૌ સાથે હોય, રમવામાં સૌ સાથે હોય, જમવામાં સૌ સાથે હોય, મમ્મીનો માર ખાવામાં સાથે હોય, પપ્પાનો ગુસ્સો ઓરી લેવામાં સાથે હોઈએ. એ વખતે આપણને ખબર પડે કે મમ્મી અમુકને બક્ષી દે છે અને આપણો વારો કાઢી નાખે છે. એ વખતે આપણને એ પણ ખ્યાલ આવે કે પપ્પા ક્યારેક ક્યારેક ન કરવી જોઈએ એવી મારી ફેવર પણ કરી દે છે. એટલે કદાચ વધુ પડતું લાગે તો પણ સ્પષ્ટ કહું કે નાનો હતો ત્યારથી મા બાપ થઈએ તો શું ન કરાય અથવા ન કરવું જોઈએ એ બધું મનમાં ઉતરતું જતું હતું. અને એ બધું પછી બહુ કામ લાગ્યું. મારી મોટી બહેન છે, મારા કરતા મોટી એટલે નંબર 3, એ ભણવા જવા લાગી એટલે હઠમાં ને હઠમાં હું જવા લાગ્યો. નજીકની એક સરકારી શાળામાં જવાનું, શાળા નંબર 22. એ બહુ ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓ ભણતા, અમને એ જ પોસાય એમ હતી. પણ અમને બહુ આનંદ હતો. ત્યાંનું પરિસર હજી પણ મારા દિલમાં બેઠું છે. અલબત્ત અહીંની કોર્પોરેશને એ શાળાને તોડી પાડી છે અને ત્યાં હવે લાઇબ્રેરી બનાવી છે, એટલે જીવંત પુસ્તકો ગયા અને સ્થિર પુસ્તકો ત્યાં ગોઠવાના છે. એ લાઇબ્રેરી જે પાસે આજે પણ જઈને ઊભો રહું તો મને મારું એ શાળાનું મકાન દેખાય છે. બહુ મોટા સંસ્મરણો છે, પણ મેં કહ્યું એમ સ્મૃતિઓને જરાક ટપલી મારીને ભગાડી દેવી છે જેથી કરીને આપણને આગળ વધવા દે. પણ એ શાળામાં મારી બેનની ભેગો ભેગો ભણવા માંડ્યો એટલે થયું એવું કે હું 11મા ધોરણની SSCની પરીક્ષામાં જે નિયત ઉંમર હોય એના કરતા 1 વર્ષ આવી ગયો. એટલે મારા સામે પ્રશ્ન આવ્યો કે તમે SSCની પરીક્ષા ન આપી શકો. કેમ? તો કે તમારી ઉંમર એવડી નથી. હવે આજનો જમાનો તો એવો આવ્યો છે, ઓપન સ્કૂલિંગ થયું છે, એટ એની એજ યુ કેન ગો ફોર ધ ગ્રેજ્યુએશન ઇવન. પણ મને યાદ છે જિજ્ઞાસાબેન, તમે પ્રશ્ન પૂછ્યો કે કોણે સ્થાન આપ્યું, તો એ વેટાણે અમારે ઘરેથી આસનિયા લઈને જવું પડતું. આસનિયા એટલે બેસવા માટેનું પાકરણું, એ ઘરેથી લઈને જવું પડતું. અને મને યાદ છે કે લગભગ દરેક વર્ષે મારા 5-6 આસનિયા ચોરાઈ જતા હતા, સાથી મિત્રો ઉપાડી જતા હતા અને હું કઈ બોલી નહોતો શકતો.
નાસ્તાના ડબ્બામાં આપ સૌને ખ્યાલ છે કે ઇન્ટરનેશનલ નાસ્તો છે ભારતીયોનો, એનું નામ છે મમરા. એ મમરાનો ડબ્બો મમ્મી ભરી દે તો દુનિયાભરની મીઠાઈઓ એમાં ભરાઈ ગઈ હોય એટલો આપણે આનંદ આવે. પણ મને યાદ છે કે એ વખતે પણ રફીક નામનો એક છોકરો હતો, ફારૂક નામનો એક છોકરો હતો, મહેન્દ્ર નામનો એક છોકરો હતો અને મીતા નામની એની બહેન હતી. આ ચારની સાથે હું મમરા ખાવા બેસું ત્યારે મારે ભાગે ચપટી પચતા હતા, પણ મને બહુ આનંદ હતો. મેં કહ્યું તે કે વહેંચીને ખાવું, ભોગવીને માણો, એ મને ત્યાંથી શીખવા મળ્યું. આવા ઘણા બધા ઇનપુટ મને બાળપણમાં મળ્યા. હું નાની વાત કરું મારા માતા પિતાની, અમારું આમ હું જ્ઞાતિને મહત્વ નથી આપતો, એટલા માટે નથી આપતો કે વર્ષો પહેલા જ્યારે બાબા આમટેને પૂછવામાં આવ્યું હતું કે તમારી જ્ઞાતિ કઈ, તો એને કીધું માનવ, માણસ જ્ઞાતિ છે. એમ હું પણ માનું છું કે હું માણસ છું, એનાથી મોટી કોઈ મારી ઓળખ નથી. ઈશ્વરે આપેલી ગિફ્ટ કોઈ હોય તો મને પ્રાણી કિંગડમ, એનિમલ કિંગડમમાં માણસ તરીકે જન્મ આપ્યો છે. ઈશ્વરે ધાર્યું હોત તો મને કૂતરો પણ બનાવી શકત અથવા ગાય ભેંસ પણ બનાવી શકત, કારણ કે એ બધા આપણા કિંગડમના છે, બરાબર, એનિમલ કિંગડમ છે. પણ મને માણસ બનાવ્યો, માનવ બનાવ્યો, એ મોટી ગિફ્ટ છે. પણ છતાંય એમ કહું કે હું નાગર જ્ઞાતિમાં ઉછર્યો, જન્મ્યો, પરિણામે મને એના શુદ્ધ ઉચ્ચારો, સ્પષ્ટ આચરણ અને બહુ ઉત્તમ એવું વિચાર એ મને ભેટમાં મળ્યા, એ ઘરમાંથી મળ્યા, કુટુંબમાંથી મળ્યા. કંઈ ખબર નથી પણ દાદા બેસીને પૂજા કરતા રોજ સવારે અને જોશ જોશથી શ્લોકો બોલતા, એવે ટાણે બહુ વિચિત્ર નહોતું લાગતું. આજે વિચિત્ર લાગે છે કે ઘરમાં કોઈ જોશ જોશથી શ્લોકો બોલે એમ બોલાય, પણ બોલતા હતા. અને મારો કોઈ રસ શ્લોક બુકમાં નહોતો એવે ટાણે, બહુ સાચી વાત. તમને ખ્યાલ છે કે આપણે પૂજામાં એક પેલું પંચામૃત બનાવેલું હોય જેની અંદર ઘી ને શક્કર ને એવું બધું નાખ્યું હોય, તો મારી માં છે એ દાદાની વાટકી બનાવી રાખતા અને મારી નજર પૂજા વખતે એ શ્લોક ને બદલે વાટકી ઉપર હોય, પંચામૃત ઉપર પડી હોય, મને એમ થાય કે ઝડપથી શ્લોક પૂરા થાય ને આ પૂજા આટોપી લેવામાં આવે તો પેલી વાટકી આપણા સુધી આવે, આવી જતી હતી વ્યવસ્થિત આવતી. તમને અત્યારના પણ મને જોઈને લાગતું હશે કે માખણ મિશ્રી મારામાં બરાબર ઉમેરાયેલા છે. પણ એમાં એક બહુ સુંદર વાત બની કે દાદાએ મારું ઘડતર કર્યું, બહુ જ મીઠા દાદા હતા, મીઠા દાદાને ચાખી ન શકાય પણ ચાખ્યા હોય તો મીઠા લાગે એવા દાદા હતા. ખૂબ રૂપાળા હતા અને એકદમ મિતભાષી હતા, ખૂબ ખડખડાટ હસી શકતા હતા, ખૂબ ખડખડાટ. 92-95 વર્ષે ગુજરી ગયા ત્યારે એનું બોખું મોઢું પણ એ હસતા ત્યારે અમને જોવાની મજા આવતી હતી. એક મોટી ખીણ એના મોઢામાં હોય એવું મને હંમેશા લાગતું હતું. ખીણ ક્યાં છે? તો મારા દાદાના મોઢામાં છે. તો એ દાદા શ્લોક બોલે પછી મને એમ કે તું મારી સાથે 5 શ્લોક બોલ તો તને આ પંચામૃત આપ. એટલે એમની સાથે સાથે હું બોલવા લાગ્યો. તમને બહુ જ સ્પષ્ટ કહું, મને ખબર નહોતી કે આ ગીતાનો 15મો અધ્યાય છે, બોલાય છે તે. પણ રોજ 5-5 શ્લોક બોલે અને હું રોજ રોજ બોલું, ઝડપથી ઝડપથી બોલું. વચ્ચે દાદા પાછું ટકોર કરતા જાય, જોશથી બોલ, હજી બીજી વાર બોલ, એમ કરતા કરતા યાદ રહી ગયા. સાવ રોટ મેમરી, કોઈ જાતની સમજ નહીં, કૃષ્ણની તો કોઈ ઓળખાણ નહીં, કારણ કે માખણ મિશ્રી આપે એ લાલો સામે બેઠો હોય. લાલો મોટો થયો કે નહીં એ આપણે કોઈ જાણ્યું જ નહોતું. પરિણામે બન્યું એવું કે ધીમે ધીમે કરતા એ વાત મારામાં ઉમેરાવા માંડી. દાદા પોતાની પથારીમાં બેઠા હોય તો આખો ચંડીપાઠ મોઢે બોલે, આખો ચંડીપાઠ કડકડાટ બોલે. અને એ મને ત્યારે બહુ મોટું આશ્ચર્ય હતું કે આ શું કરે છે આટલું બધું, એક કલાક થાય. હા, એક કલાક થાય પણ એ ઊંધું ઘાલીને બોલતા હોય અને વચ્ચે આપણે નીકળીએ તો આમ ઈશારો કરે, બેસ અહીંયા બેસ, મજા આવશે, 5-10 મિનિટ બેસું. અને ત્યારે મને બહુ જ આશ્ચર્ય થાય, ઈથી ચમે મથી ચમે રામ ચમે આવું બોલે. મને એમ થાય કે આ તો ગજબની વસ્તુ છે, વિચ યુ કેનોટ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુ આર જસ્ટ ટુ સે, સમજ્યા વગર તમે બોલ્યા જ કરો છો એવું મને લાગતું. સ્કૂલમાં મને એક બહુ મોટો ફાયદો એ થયો કે હું સાવ સાદી સ્કૂલમાં ભણ્યો. મેં શરૂઆતમાં કહ્યું શાળા નંબર 22માં 4 ધોરણ સુધી ભણ્યો,
અને પછી રાજકોટની એક ઐતિહાસિક શાળામાં હું ભણ્યો, જે શાળાનું ની સ્થાપના 1900 ની સાલમાં થઈ. એટલે કે ઇન્ડિપેન્ડન્સનું કોઈ સ્વપ્ન આપણે જોયું નહોતું ત્યારે એક શાળા બની, અને એનું નામ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ હતું, જે આજે પણ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ છે. 122 વર્ષની એ શાળા થઈ છે. એ સ્કૂલમાં હું ભણ્યો અને ત્યાં મારા એક સુંદર મજાના શિક્ષક, ઘણા બધા શિક્ષક મજાના, એમાંથી મને જેણે ખૂબ અસર કરી એનું નામ વિજયભાઈ ધોળકિયા, અદ્ભુત શિક્ષક. એમના વિશે વાત કરવી હોય તો ક્યારેક જુદી બેઠક કરવી જોઈએ, એટલા મજાના શિક્ષક. એમને જોતો ગયો અને એમાંથી મને ઘણું બધું ઉમેરાતું ગયું. એ હતા આચાર્ય, હું ભણવા ગયો ત્યારે હતા આચાર્ય. અમે બે ભાઈઓ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ભણતા અને અમારા બે માંથી એકની ફી લે, બીજાની જતી કરે. કેમ? અમારી સ્થિતિ એવી નહોતી, એને ખબર હતી કે મારા પપ્પાનો પગાર ખૂબ ઓછો છે. પણ બને એવું કે જે વર્ગ શિક્ષકો એને ખબર ન હોય કે કોની ફી લીધી છે કોની નથી લીધી. એટલે મને મારા વર્ગ શિક્ષક કે તમારી ફી નથી આવી, જાઓ વિજયભાઈ મળી આવો. અને મારો ભાઈ ભણતો તો એને એના વર્ગ શિક્ષક કે તમારી ફી નથી આવી, જાઓ વિજયભાઈ મળી આવો. પણ અમને બંનેને ખ્યાલ છે કે અમે બે મળવા જઈએ ત્યારે વિજયભાઈ હસીને કે તારી તો આવી ગઈ છે, તારા ભાઈની નથી લીધી. અને ભાઈને એમ કે તારી તો આવી ગઈ છે પણ તારા ભાઈની નથી લીધી. આ શિક્ષકની બિહેવિયર મને મનમાં ખાસી બેસેલી છે. એ શિક્ષક સાથે પછી મારો ખૂબ નાતો ચાલ્યો અને એ શિક્ષક દંપતીને કોઈ સંતાન નહોતું, એટલે 1990માં જયારે એને વિદાય લીધી ત્યારે એનો અગ્નિદા મેં કર્યો. આવો નાતો અમારી વચ્ચે હતો. એ જે સંસ્કાર આવ્યા એને મને ખૂબ ઘડ્યો. એક નાનકડી વાત કરું, ખાસ એટલા માટે કે આપણે બેઠકમાં મારા જીવન કરતા પણ કેવા ઇનપુટ્સ જો આપણા સંતાનોને મળે તો એ ઘડાય છે, એ વાત ઉપર વધુ ધ્યાન આપવું છે. મને ખ્યાલ છે કે કોઈ પણ શિક્ષક ન આવે તો વિજયભાઈ અમારા ક્લાસમાં આવી જ જાય, અને વિજયભાઈ આવી જાય ને અમે બધા ખુશ થઈ જઈએ, ખૂબ મજા આવી જાય. કારણ કે એ કંઈક નિત નવું કરાવે. કોઈ દિવસ એમ ન કે તમારે જે કરવું હોય તે કરો, કોઈ દિવસ એમ ન કે કોનો વિષય છે લાવો હું ભણાવું, પણ કંઈક નવું જેની પાસે હોય, ઓલવેઝ ન્યુ થિંગ. એટલે મને એમ થયું હતું કે આ શિક્ષક એવો છે કે જેને બધા વેલકમ કરે છે. એ પ્રોક્સીમાં આવે તોય બધા રાજી રાજી થાય છે. ખરેખર શિક્ષક આવા હોવા જોઈએ. અમારી પ્રાર્થનામાં એ કઈ ન કરે, અઠવાડિયામાં કોઈ પણ બે દિવસ એ ઉભા થઈ જાય, બધું પૂરું થાય એટલે ઉભા થઈ જાય, આગળ આવી જાય, આગળ અંગૂઠા ઉપર ઉંચકાય, પછી વળી નીચે બેસે, આમ કરતા જાય ઉભા ઉભા, અને પછી એમ કહે કે ચાલો હું તમને બોલાવું હોય તમે બોલશો. અને એ વખતે એ કિશોરલાલ ઘ મશરૂવાળાનું ભગવદ્ ગીતાનું સમશ્લોકી અમને બોલાવતા. મને ખબર નહોતી, અમને કોઈ ખબર, પણ મને બરાબર યાદ છે, સમાધિમાં સ્થિત પ્રજ્ઞ જાણવો કેમ કેશવ, રહે ફરે બોલે કેમ મુનિ તે સ્થિર બુદ્ધિનો, મનની કામના સર્વે છોડીને આત્મમાં જજે. આ બધું મને ત્યારનું યાદ છે, પરફેક્ટ ત્યારનું. 1 થી 18 અધ્યાય અમને શીખવી દીધા, છતાં અમને ખ્યાલ નહોતો કે 1 થી 18 અધ્યાય આવી ગયા. એકદમ માનવીય વ્યક્તિત્વ, એને મારા ઉપર બહુ અસર કરી અને એણે મને સાલસ બનાવવામાં બહુ ભાગ ભજવ્યો. એક ચોથું પાત્ર હું કહીને મારી વાત બાળપણની અટકાવું, અને એ મારા નાની માં. મને મને એવું લાગે છે કે મારી માં કદાચ મારી માં ન હોય અને મારી નાની માં જ મારી માં હોવી જોઈએ, એવો મને અત્યારે પણ અહેસાસ થાય છે. કેમ એ તો મને બહુ ખ્યાલ નથી, પણ એમને હું મળું ત્યારે મને એમ જ લાગતું કે આ મારી માં છે. અને ઈશ્વરે પણ એવું કર્યું કે 5 સંતાનો હોવાથી મારે ઘણો બધો સમય મારા નાની માં પાસે રહેવાનો, ભણવાનો લાવો મળ્યો. પણ બહુ બહુ મજાની મારી નાની માં હતી. અમારી બધી જ વાતો, મારી અંગત વાતો હું જઈને ક્યાં કહું, તો મારી નાની માને જઈને કહી શકતો. અને એ બહુ ઝૂંડવાણી હતી. મારા નાના ફરી એકવાર બહુ કડક સ્વભાવના ઊંચા હોદ્દા ઉપર હતા અને એને યાદ પણ હતું કે ઊંચા હોદ્દા ઉપર છું, પરિણામે થોડા કડક હતા. પણ મારી નાની માં છે એ એટલી બધી સૌમ્ય. કદાચ પ્રજ્ઞાબેન તમને અને જગેશાબેન તમને કહેવું હોય તો એમ કહું કે શિરડી સાંઈબાબાનો ફોટો તમે જુઓ તો એના ચહેરા ઉપર જેટલી કરચલી છે
બરાબર એટલી કરચલી મારી નાની માના મોટા ઉપર હતી. હું એમ માનું છું કે આ એક એક કરચલી એક એક કરુણાની લહેર હતી, એક એક કરુણાની. અને એને પણ મારા જીવનમાં બહુ મોટો ફાળો ભજવ્યો, બહુ ફાળો. હું તમને આગળ એના વિશે વાત કરીશ. મારા જીવનના કેટલાક ક્રુશિયલ પ્રસંગો જે બન્યા એ વખતે મારા નાનીમાં પાસે હું પહોંચી જાઉં અને મને ખાતરી હોય કે મારી નાની મને ટેકો આપશે. આમ મારું બાળપણ ઘણા બધા બહુ સરસ શિક્ષકો અનેક મળ્યા. અરવિંદભાઈ ધોળકિયા, રમણીકભાઈ માકડ, આવા અનેક શિક્ષકો. એક એક શિક્ષકની વાત કરીએ તો બહુ આનંદ થાય, પણ એને ટૂંકાવું છું. અને મારું બાળપણ કેમ ઉછર્યું? હા, રમતા હતા, રમવાની છૂટ હતી, પણ સીમિત. ઘરમાં કામ કરવું પડતું હતું અને અમે કરતા હતા. માં અમારી પાસે બહુ કામ કરાવતી હતી, પણ માએ છોકરાઓ પાસે કામ કરાવવું જ જોઈએ એવું હું દૃઢપણે માનું છું. અને લોકોને કહું છું કે જો તમે તમારા સંતાનના હિતે જ છું હો તો એ તમારી પાસે હોય ત્યાં ઘડજો. આપણે અત્યારે એટલી કેવી કેટલીય માતાઓ જાણીએ છીએ કે દીકરીને સાસરે વળાવ્યા પછી ચિંતા કરે છે અને પછી ફોન કરી કરીને પૂછે છે કે બેટા ખીચડી થઈ સારી કે નથી થઈ. એવું પૂછવામાં વાંધો નથી, પણ એ ખીચડી જો તમારી હાજરીમાં તમારી દીકરીને બનાવરાવીને ખવડાવી હોત તો આજે દીકરી સાસરાની અંદર વેંત ઊંચી ગણાતી હોત. હું એવું માનું છું કે અમારી માએ અમારી પાસે બહુ કામ કરાવ્યું. એક નાનકડો મજાનો પ્રસંગ કહું એટલે તમને આનંદ થશે. અમારું ક્વાર્ટર્સ હતું, સરકારી ક્વાર્ટર્સ, ટિપિકલ. એમાં પાછળ ફળિયું હતું, લેટ્રિન બાથરૂમ ત્યાં હતા, ચોકડી હતી. જૂના જમાનામાં ચોકડી હતી કપડાં ધોવાની, વાસણ ધોવાની. બાજુમાં ટાંકી હતી, ફરતી ગટર પસાર થતી હતી ઓપન. આ હું વાત કરી રહ્યો છું ઘણા વર્ષો, એટલે 1960-61-62. અને એ અમારું કામની ફાળવણીમાં એ ફળિયું સાફ કરવું અને ગટર સાફ કરવી એ મારે ફાળ હતું. એટલે હું નાનો હતો એટલે નાનકડી ચડ્ડી પહેરીને, ક્યારેક ઉઘાડા ડીલે, ક્યારેક નાનું અંડરવેર પહેરીને બધું સાફસૂફ કરતો હું, બહુ દિલથી કરતો હું. અને પછી પાછળ ઝાંપલી હતી એને ખોલી નાખું, પછી આગળનો ભાગ વાળું ઝાંપલીની બહાર, અને પછી ડબલું લઈને બધે પાણી વાણી છાંટું. આ મને શોખનો વિષય હતો, મને મજા આવતી. થોડા વખત પછી એ ઝાંપલીની પાછળ જે મકાનો હતા એમાંથી એક બહેને મારી માને કહ્યું કે તમારે ત્યાં સવારે પેલો જે છોકરો કામ કરવા આવે છે ને એ ઘણું સારું કામ કરે છે, તમને વાંધો ન હોય તો એને કહેજો ને, એને અમારે પણ કામ બંધાવવું છે. ત્યારે મારી માએ કીધું કે એ બહારથી આવતો છોકરો નથી, એ મારો દીકરો. ઓહો, કેમ છે? હા, સોરી સોરી, હા એવું કયું હશે એનું માનું. પણ મને એ સર્ટિફિકેટ પહેલું મળ્યું કહેવાય, મને એવોર્ડ મળ્યો કહેવાય સ્વચ્છતાનો. કદાચ આવું બધું હતું એટલે પછી મારા મનમાં ગાંધી બેઠા, અને એ ગાંધીએ સાવરનો સુકામ પકડ્યો તો એવો મને કોઈ દી પ્રશ્ન ન થયો. કદાચ આજે પણ હું મારા ઘરની અંદર નાઈને નીકળું ત્યારે હું મારો બાથરૂમ સાફ કરીને નીકળું છું, મારા કપડાં સૂકવીને જ બેસું છું, મારી પથારી હું જ પાથરું છું, એ મને ત્યાંથી મળ્યું છે. બહુ સરસ, બહુ સરસ. એટલે આવા અનેક પ્રસંગોને આધારે બાળપણ ઘણાનું છે અને એમાંથી મારું જીવન ઘડાણું. એક છેલ્લું વાક્ય, તમે જો તમારા બાળકનું બાળપણ એનો ઉછેર બહુ સારામાં સારી રીતે પદ્ધતિસરનો અજાણતા કરી નાખશો તો તમારે વૃદ્ધત્વમાં દુઃખ ભોગવવાનો વારો નહીં આવે. બહુ સરસ વાત કરી તમે. અને આપણે બધા સમવયસ્ક છીએ એટલે તમે જેવી રીતે જીવ કહ્યું એવી જ રીતે અમારા બધાનું પણ બાળપણ ગયું છે, એટલે પણ તમારું બહુ ઉત્તમ છે. હરી પરમ સુ અમ સુ